નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌ તમારી અંગ્રેજી વિષયની જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે તેમાંથી યુનિટ ટ્વેલ્વ તથા થર્ટીનમાં જે એક્ટિવિટીઝ આપેલી છે તે સમજવાની છે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકામાં પેજ નંબર થર્ટી નાઇન પર યુનિટ ટ્વેલ્વ આપેલ છે ઓપન કરો યુનિટ ટ્વેલ્વ બર્ડ્સ અહીં તમે જોઈ શકો છો કેટલાક પક્ષીઓના ચિત્રો આપેલા છે અને તેના અંગ્રેજી નામ તે ચિત્રની નીચે આપેલા છે અહીં સૂચના આપી છે તે આપણે વાંચી લઈએ નીચે આપેલ પક્ષીઓના ચિત્રો જુઓ તેના નામ મોટેથી બોલો યુનિટ ટ્વેલ્વની પહેલી એક્ટિવિટીમાં બર્ડ્સના ચિત્રો આપેલા છે તે ચિત્ર તમારે ઓળખવાના છે અને તે ચિત્રની નીચે જે અંગ્રેજી નામ આપેલું છે તે મોટેથી વાંચવાનું છે સૌથી પહેલું ચિત્ર ઈગલનું છે હવે આપણે જોઈએ ઈગલનો સ્પેલિંગ શું છે ઈ એ જી એલ ઇ તમારે સ્પેલિંગ પણ બોલવાનો છે અને શબ્દ પણ બોલવાનો છે સ્પેલિંગ વાંચો બધા ઈ એ જી એલ ઈગલ હવે બીજું ચિત્ર જુઓ ચિત્ર જોયું બધાએ હવે નીચે આપે તે ચિત્રનું નામ જુઓ શું નામ આપ્યું છે પીકોક હવે આપણે પીકોક નો સ્પેલિંગ જોઈશું પી ઈ એ સી ઓ સી કે પીકોક ત્યાર પછીનું ચિત્ર જુઓ હવે નીચે જે નામ આપેલું છે તે વાંચો ડી ઓ ઈ ડવ ત્યાર પછીનું ચિત્ર જોયું બધાએ હવે તેની નીચેનું નામ વાંચો સ્પેરો તેનો સ્પેલિંગ છે એસપી એ આર આર ઓ ડબલ્યુ ત્યાર પછીનું ચિત્ર જુઓ અને શબ્દ કયો આપેલો છે ક્રો વેરી ગુડ ક્રોનો સ્પેલિંગ છે સી આર ઓડબલ્યુ ક્રો પછીનું ચિત્ર કયું છે જુઓ બધા ધ્યાનથી અને તેનું નામ પણ અંગ્રેજીમાં આપેલું છે તે પણ વાંચો બધા યસ કોક સી ઓ સી કે કોક ત્યાર પછીનું ચિત્ર જોયું બધા એ સરસ હવે તેની નીચે જે નામ આપેલું છે તે પણ વાંચો હા સ્પેલિંગ સાથે વાંચવાનું છે વાંચો બધા એચ ઇ એન હેન એ તેના પછીનું ચિત્ર કયું છે ઓળખ્યું એ સરસ હવે તેની નીચે જે નામ આપેલું છે તે પણ વાંચો પેરોટ અને તેનો સ્પેલિંગ બને છે પી એ આર આર ઓટી બરાબર ત્યાર પછીનું ચિત્ર જુઓ ડક વેરી ગુડ ડી યુ સી કે ડક અને લાસ્ટ કયું ચિત્ર આપેલું છે યસ

અહીં એ અને બી કોલમ આપેલી છે એ કોલમમાં શબ્દો છે કબૂતર કાગડો બતક મોર પોપટ અને બી કોલમમાં શબ્દો છે પીકોક ડક ડવ પેરટ અને ક્રો હવે તમારે શું કરવાનું છે આ શબ્દોની જોડી બનાવવાની છે કબૂતર શબ્દને અંગ્રેજીમાં શું કહીએ છીએ બોલો બધા યસ કબૂતરને આપણે કહીએ છીએ ડવ પછી કાગડો જો બી કોલમમાં જે શબ્દો આપેલા છે તેમાંથી કાગડા માટે કયો શબ્દ છે ક્રો ત્યાર પછી બતક બતક માટેનો કયો શબ્દ છે યસ બતક માટેનો શબ્દ છે ડક ત્યાર પછીનો શબ્દ છે મોર મોરને આપણે અંગ્રેજીમાં શું કહીશું પીકોક અને છેલ્લે શબ્દ આપેલો છે પોપટ પોપટ માટે કયો અંગ્રેજી શબ્દ છે ફરીથી એકવાર શબ્દ જોડી જોઈ લઈએ કબૂતર ડવ કાગડો ક્રો બતક ડક મોર પીકોક પોપટ પેરટ આપણે જે પક્ષીઓના ચિત્રો જોયા તેના નામ જોયા તેના જ આધારે એક બીજી પ્રવૃત્તિ તમારી પુસ્તિકામાં આપેલી છે તે કઈ પ્રવૃત્તિ છે આપણે જોઈ લઈએ ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો આપણે જે અંગ્રેજીમાં નામ જોયા જે ચિત્રો જોયા તે જ ચિત્રોના આધારે અહીં કેટલાક શબ્દો આપેલા છે તે શબ્દો આપેલા તો છે પણ તે પૂરા નથી તેમાં કોઈને કોઈ અક્ષર ખૂટે છે હવે કયો અક્ષર ખૂટે છે તે આપણે મૂકવાનો છે અને શબ્દ પૂર્ણ કરવાનો છે કેવી રીતે ચાલો જોઈ લઈએ અહીં પહેલો શબ્દ આપેલો છે ઇ એ જી ડેસ ઇ હવે અહીં જે ખાલી જગ્યા આપી છે ત્યાં યોગ્ય શબ્દ મૂકવાનો છે યોગ્ય શબ્દ મૂકી આપણે આ શબ્દ પૂરો કરવાનો છે અહીં જે ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે ખૂટતો અક્ષર મૂકવાનો છે હવે અહીં કયો અક્ષર ખૂટે છે તે આપણે વિચારવાનું છે અને આ શબ્દ પૂરો કરવાનો છે અહી જોઈ લઈએ કયો અક્ષર ખૂટે છે હવે શબ્દ વાંચો તમે ઈ એ જી એલ ઈગલ શું શબ્દ બને છે ઈગલ જે રીતે એલ અક્ષર મૂકી આપણે ઈગલ શબ્દ પૂરો કર્યો છે તે જ રીતના બાકીના જે શબ્દો આપેલા છે તેમાં પણ જે અક્ષર ખૂટે છે તે તમારે મૂકવાનો છે અને શબ્દો પૂરા કરવાના છે હવે આગળ કઈ એક્ટિવિટી આપેલી છે તે જોઈ લઈએ અવાજ ઓળખીને સાચા પક્ષીના નામ લખો અહીં કાઉસમાં પક્ષીના નામ પણ આપેલા છે સ્પેરો કોક પીકોક ક્રો કુકુ પીજન અને અહીં તમે જોઈ શકો છો છ પક્ષીઓના અવાજ આપેલા છે તે અવાજ ઓળખવાના છે અને સામે જે ખાના આપેલા છે તેમાં તે પક્ષીનું નામ લખવાનું છે સૌથી પહેલું છે કુ કુ હવે તમે ઓળખો આ જે અવાજ છે તે કયા પક્ષીનો છે ઓળખ્યું બધાએ યસ આ અવાજ છે કુકુનો બરાબર ને બાળ મિત્રો છે ને મજાની એક્ટિવિટી અહીં પક્ષીઓના અવાજ આપેલા છે અને તે અવાજ કયા પક્ષીનો છે તે તમારે ઓળખીને તેનું નામ બાજુમાં લખવાનું છે ઉદાહરણ તો આપણે જોઈ લીધું પહેલો અવાજ છે તે કુકુનો છે અને આપણે તેનો જવાબ પણ લખ્યો કુકુ હવે બાકીના જે અવાજ છે તે તમારે ઓળખીને તેનું નામ લખવાનું છે હવે આપણે જોઈ લઈએ આગળ શું કરવાનું છે આપે પક્ષીના અંગોના નામ લખો આ એક્ટિવિટીમાં તમે જુઓ છો કબૂતરનું ચિત્ર આપેલું છે તથા તેની આજુબાજુ ઘણા બધા ખાલી ખાના આપેલા છે અને તે દરેક ખાના ખાલી છે તે કબૂતરના કોઈને કોઈ પાર્ટ્સ દર્શાવે છે અને તે જે પાર્ટ્સ છે તે ઉપર કૌંસમાં આપેલા છે તો કૌંસમાંથી તેનો સાચો પાર્ટ શોધવાનો છે અને અહીં લખવાનો છે કેવી રીતે લખવાનો છે તે પણ જોઈ લઈએ સૌથી પહેલાં કૌંસમાં જે શબ્દો આપેલા છે તે જોઈ લઈએ આઈ નેક હેડ બીક સ્ટમક ફેધર ટેલ લેગ હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે તમારે આ એક્ટિવિટીમાં આગળ કેવી રીતે લખવાનું છે અહીં આપણે જોઈએ પહેલો શબ્દ લખ્યો ઈ વાય ઈ આઈ તમે જોઈ શકો છો કબૂતરની આઈ જ્યાં દર્શાવેલી છે તે આપણે ખાનામાં લખ્યું આઈ જે રીતે કબૂતરની આંખ દર્શાવતા ખાનામાં આપણે ઈ વાય ઈ આઈ લખ્યો તે જ રીતે બાકીના જે ખાના છે તેમાં પણ તેનો જે પાર્ટ દર્શાવે છે તે શબ્દ તમારે કાઉસમાંથી શોધીને લખવાનો છે બરાબર ને હવે આગળ શું છે તે પણ જોઈ લઈએ નીચે જે સૂચના આપી છે તે જુઓ જરા જુઓ તો પંખીના કયા અંગો માણસ કરતા અલગ છે ચાલો શીખીએ અહીં કબૂતરના ચિત્રમાં તમે જોઈ શકો છો કે પંખી અને માણસ બંને જુદા હોય છે પંખીના કેટલાક અંગો છે તે માણસ કરતા અલગ હોય છે કયા કયા હોય છે તે અહીં નીચે દર્શાવેલું છે સૌથી પહેલું છે બીક બી ઈ એ કે બીક ચાંચ માણસને ચાંચ હોતી નથી પછી છે ટેલ ટી એ એલ ટેલ ટેલ એટલે પૂંછડી પૂંછડી પણ માણસને નથી હોતી ત્યાર પછી છે એફ ઇ એ ટી એચ ઇ આર ફીધર ફીધર એટલે પીછા માણસને પીછા પણ નથી હોતા અને છેલ્લે છે પી એ ડબલ્યુ પો એટલે પંજો પક્ષીઓને જે રીતના પંજા હોય છે તેવી રીતના માણસને નથી હોતા માણસ અને પક્ષી તેમાં ઘણી બધી ભિન્નતાઓ હોય છે માણસ ઉડી શકે છે નથી ઉડી શકતો પંખી ઉડી શકે છે કારણ કે તેની પાસે પીછા છે બરાબર ને એવી રીતના પંખીને ચાંચ છે માણસને છે નથી એટલે આવી વસ્તુ પણ તમારે આ એક્ટિવિટીમાંથી શીખવાની છે બાળ મિત્રો આ તો વાત થઈ યુનિટ ટ્વેલ્વની યુનિટ ટ્વેલ્વમાં આપણે બર્ડ્સના નામ જોયા તેના સ્પેલિંગ જોયા ખૂટતા અક્ષર મૂકીને શબ્દો કઈ રીતે પૂર્ણ કરવાના તેની પણ સમજ મેળવી કબૂતરનું જે ચિત્ર આપેલું છે તેમાં તેના પાર્ટ્સના નામ કેવી રીતે લખવાના છે તે પણ જોયું હવે આપણે આગળ જોઈએ યુનિટ થર્ટીન યુનિટ થર્ટીનનું નામ છે શેપ્સ ચાલો આપણે શીખીએ અંગ્રેજીમાં કયા આકારનું શું નામ છે તે જાણીએ યુનિટ થર્ટીનનું નામ છે શેપ્સ ગુજરાતીમાં તો આપણને ખબર જ છે કે કયા આકારને શું કહેવાય છે ગોળ લંબગોળ ચોરસ લંબચોરસ ત્રિકોણ અર્ધવર્તુળાકાર બરાબર ને આવા ઘણા બધા આકારો આપણને ખ્યાલ છે પણ આ જ આકારોને અંગ્રેજીમાં શું કહેવાય છે તે આપણે આ યુનિટમાં શીખવાનું છે ચાલો આપણે શીખીએ અંગ્રેજીમાં કયા આકારનું શું નામ છે આર એન ડી રાઉન્ડ ગોળ એસ ક્યુ યુ એ આર ઈ સ્ક્વેર ચોરસ ટી આર આઈ એ એન જી એલ ઈ ટ્રાયંગલ ત્રિકોણ આર ઈ સી ટી એન જી એલ ઇ રેક્ટેંગલ લમચોરસ એચ એલ એફ આરઓ યુ એનડી હાફ રાઉન્ડ અર્ધગોળ અહીં આપણે સેપ્સના અંગ્રેજી નામ તથા ગુજરાતી નામ તો જોયા હવે ચાલો આપણે તેના આકાર પણ જોઈ લઈએ સેપ્સ સૌથી પહેલો આપણે જોઈએ રાઉન્ડ અહીં તમારે બધાએ મારી સાથે સ્પેલિંગ પણ વાંચવાનો છે વાંચો બધા આર ઓ યુ ડી રાઉન્ડ રાઉન્ડ શેપ કયો છે તે તમને ખ્યાલ છે ત્યાર પછી બીજો સ્પેલિંગ આપેલો છે તે વાંચો એસ યુ એ આર ઈ સ્ક્વેર ત્યાર પછી ટી આર આઈ જી એલ ઇ ટ્રાયંગલ ત્યાર પછી રેક્ટેંગલ રેક્ટેંગલનું સ્પેલિંગ શું છે વાંચો બધા આર ઇ સી ટી એન જી એલ ઇ રેક્ટેંગલ ત્યાર પછી છે હાફ રાઉન્ડ એચ એ એલ એફ આર ડી હવે આપણે આ શબ્દોની સાથે સાથે તેના શેપ પણ જોઈ લઈએ અહીં શેપના નામ તો આપણે શીખ્યા આ બધા જ શેપના નામ તમે અગાઉ પણ શીખી લીધા છે અત્યારે આપણે તેને યાદ કરી લઈએ હવે રાઉન્ડ છે રાઉન્ડનો શેપ કયો આવે છે જુઓ બધા યસ આને કહેવાય રાઉન્ડ ધ્યાનથી જુઓ બધા બીજો શબ્દ છે સ્ક્વેર સ્ક્વેર બધાને ખબર છે કેવું હોય જુઓ તમારી સામે છે આ છે સ્ક્વેર ત્યાર પછી ટ્રાઇંગલ ટ્રાઇંગલ તમને બધાને આવડે જ છે કેવું હોય છે આ છે ટ્રાઇંગલ આ તો તમને બધાને ખબર જ છે ત્યાર પછી છે રેક્ટેંગલ હવે રેક્ટેંગલ એટલે કયો શેપ યસ લમચોરસ અને ત્યાર પછી છે હાફ રાઉન્ડ હાફ રાઉન્ડ પણ તમને બધાને ખબર છે આજે હાફ રાઉન્ડ ફ્રેન્ડ્સ શેપ તો તમે બધા અગાઉ પણ શીખી લીધા છે આજે તો માત્ર આપણે તેને યાદ જ કરવાનું છે હવે આ જે શેપના નામ છે તેના આધારે આગળની એક્ટિવિટી આપેલી છે તે કઈ એક્ટિવિટી છે આપણે જોઈ લઈએ અહીં એક સમજ આપી છે તે બધા ધ્યાનથી જુઓ અહીં કહ્યું છે યાદ રાખો બાળ મિત્રો રાઉન્ડ એટલે ગોળ એ જ રીતે સર્કલ એટલે પણ ગોળ થાય તમે બધા ગોળમાં ઊભા રહો એમ કહેવું હોય તો શું કહીશું મેક અ રાઉન્ડ ગોળ બનાવો અથવા મેકઅ સર્કલ ગોળ બનાવો તમે સમજી ગયા ને તો આવી જ રીતે બીજા આકારોના વાક્ય શું બનશે તે વિચારો અને મોટેથી બોલો અહીં જે સમજ આપી છે તે તમે બધાએ ધ્યાનથી વાંચીને અહીં કહ્યું છે રાઉન્ડ એટલે પણ ગોળ અને સર્કલ એટલે પણ ગોળ આ તો તમને બધાને ખબર જ છે હવે તમે જ્યારે રમતના પીરિયડમાં નીચે રમવા ઉતરો છો ત્યારે તમારા શિક્ષક તમને સૂચના આપે છે ને ગોળમાં ઊભા રહો કહે છે કે નહીં તમને બધાને સારી રીતે ખબર છે આ બાબત તો અહીં જ્યારે અંગ્રેજીમાં કહેવું હોય તો ત્યારે શું કહીશું મેક અ સર્કલ મેક અ રાઉન્ડ હવે જ્યારે રમતગમત માટે ગોળમાં ઊભા રહેવાનું હોય છે ત્યારે ટીચર કહે છે મેક અ રાઉન્ડ મેક અ સર્કલ તે જ રીતે જ્યારે સ્કવેરમાં ઊભા રહેવાનું હશે તો ટીચર શું કહેશે આ વાક્ય તમારે બનાવવાનું છે બોલો બધા યસ જ્યારે સ્ક્વેરમાં ઊભા રહેવાનું હશે ત્યારે ટીચર કહેશે મેક અ સ્ક્વેર બરાબર ને એવી જ રીતના કોઈ પણ શેપમાં તમારે ઊભા રહેવાનું હોય અથવા તો પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે તમે કયું વાક્ય બોલશો મેકઅ સર્કલ મેકઅ રાઉન્ડ મેકઅ સ્ક્વેર મેકઅ ટ્રાયંગલ બરાબર ને આવી જ રીતની એક બીજી પ્રવૃત્તિ પણ નીચે આપેલી છે તે આપણે જોઈ લઈએ નીચે આપેલા આકારો અને તેના નામની જોડી બનાવો અહીં બે કોલમ આપેલી છે એક કોલમમાં આકારો દોરેલા છે અને બીજી કોલમમાં આકારોના નામ આપેલા છે તમારે આકારો દોરવાના છે અને તેની સામે તેનું સાચું નામ લખવાનું છે કેવી રીતના જોઈ લઈએ અહીં જે રીતે દર્શાવેલું છે તે રીતે તમારે પહેલાં આકાર દોરી લેવાના છે સૌથી પહેલાં છે રેક્ટેંગલ રાઉન્ડ ટ્રાયંગલ હાફ સર્કલ સ્ક્વેર અહીં જે શેપ આપેલા છે તેનું સાચું નામ શોધીને તેની સામે લખવાનું છે આ પ્રવૃત્તિ ચોક્કસ તમે કરશો અને ખૂબ સરળ છે શેપ્સ દોરવાના છે અને તેનું નામ બાજુમાં જે કોલમ આપેલી છે તેમાંથી શોધવાનું છે અને તે આકારની સામે લખવાનું છે સમજાઈ ગયું બધાને ખૂબ સરસ હવે આગળ એક ખૂબ મજાની પ્રવૃત્તિ આપેલી છે જોવી છે બધાને ચાલો જોઈ લઈએ તમારી પુસ્તિકામાં જુઓ શેપ્સ દોરેલા છે અને ઉદાહરણ તરીકે તેનું એક નામ તેની સામે લખેલું પણ આપેલું છે જુઓ બધા સૌથી પહેલો શેપ આપેલો છે રેક્ટેંગલ અને તેની સામે તેનો સ્પેલિંગ લખેલો છે રેક્ટેંગલ હવે આ જ રીતે તમારે બાકીના શેપ ઓળખવાના છે અને તેની સામે તેનું સાચું નામ એટલે કે તેનો સાચો સ્પેલિંગ લખવાનો છે કયા શેપને શું કહેવાય છે તે તમને બધાને ચોક્કસથી સમજાઈ ગયું છે બરાબર ને હમણાં જ આપણે જે શેપ્સની વાત કરી તે બધા જ શેપ્સનો ઉપયોગ કરીને એક ચિત્ર દોરવાનું છે અહીં વન બાય વન તમને એક એક સૂચના આપી છે તે પ્રમાણે તમારે દોરતા જવાનું છે અહીં પહેલાં શું સૂચના આપી છે તે જોઈ લઈએ નંબર વનમાં કહ્યું છે પહેલાં એક મોટું હાફ સર્કલ દોરો હવે કેવું હાફ સર્કલ દોરવાનું છે તે પણ બાજુમાં દોરીને બતાવેલું છે પછી છે હવે એની પાછળ એક રેક્ટેંગલ દોરો તમે જોઈ શકો છો કેવી રીતે દોરવાનું છે તે પણ અહીં સૂચના સાથે દર્શાવેલું છે પછી રેક્ટેંગલના જમણા છેડે હાફ રાઉન્ડની ઊંચાઈનું ટ્રાયેંગલ દોરો અહીં તમે જોઈ શકો છો સૂચના આપી છે હાફ સર્કલ દોરો રેક્ટેંગલ દોરો તે સૂચના પ્રમાણે મેં પણ એક પ્રયત્ન કર્યો છે ચાલો જોઈ લો અહીં પહેલાં જે સૂચના આપી છે એક મોટું હાફ સર્કલ દોરો તે પ્રમાણે અહીં હાફ સર્કલ દોરેલું છે ત્યાર પછીની સૂચના છે હવે એની પાછળ એક રેક્ટેંગલ દોરો આ રીતે તમે બધા સૂચના પણ જોતા જજો સાથે સાથે પછી રેક્ટેંગલના જમણા છેડે હાફ રાઉન્ડની ઊંચાઈનું ટ્રાયંગલ દોરો દેખાય છે બધાને હાફ સર્કલની ઊંચાઈનું ટ્રાયંગલ આ રીતે દોરવાનું છે હાફ રાઉન્ડની ઊંચાઈનું ટ્રાયંગલ તો આપણે દોર્યું હવે આગળ જોઈએ શું સૂચના આપી છે હવે હાફ રાઉન્ડની અંદર એક મોટું સ્ક્વેર દોરો અને એની નીચે બે નાના સ્ક્વેર દોરો આપણે એક મોટું સ્ક્વેર દોર્યું અને તેની નીચે બે નાના સ્ક્વેર તમારી પુસ્તિકામાં પણ તમે જોઈ શકો છો આ રીતનું ચિત્ર આપણું ધીમે ધીમે બનતું જાય છે હવે નંબર ફોરમાં જે સૂચના આપી છે તે જુઓ બે નાના સ્ક્વેરને અડીને હાફ રાઉન્ડની સાઇઝનું એક રેક્ટેંગલ દોરો આ રેક્ટેંગલની નીચે બંને છેડે એક એક સ્ક્વેર દોરો હવે અહીં શું કરવાનું છે હાફ સર્કલની સાઇઝનું એક નીચે રેક્ટેંગલ દોરવાનું છે અને તે રેક્ટેંગલ દોર્યા પછી તેની નીચે નાના નાના બે સ્ક્વેર દોરવાના છે અત્યારે તમે માત્ર સમજી લો પછીથી દોરી લેજો હવે નંબર ફાઈવમાં જે સૂચના આપી છે તે જુઓ છેલ્લા સ્ટેપમાં હાફ રાઉન્ડની ઉપર

આ રીતે હવે આપણી સામે આપણું ચિત્ર તૈયાર છે બાળ મિત્રો કેટલું સરસ મજાનું ચિત્ર બન્યું છે ચિત્ર શેનું છે ઓળખો બધા યસ હેલિકોપ્ટરનું આપણે બધાએ હમણાં જે શેપ્સ શીખ્યા છે તે શેપ્સના જ આધારે આ હેલિકોપ્ટર તૈયાર કર્યું છે કેટલું સરસ મજાનું બન્યું છે હવે આ હેલિકોપ્ટર તો આપણે બનાવ્યું તેના જ આધારે આગળની પ્રવૃત્તિ છે કઈ છે આપણે જોઈ લઈએ આવું હેલિકોપ્ટર તમારે તમારી નોટમાં દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાના છે તમે દોરેલા હેલિકોપ્ટરમાં કેટલા આકારોનો ઉપયોગ થયો છે તે ગણો અને નીચે આપેલી ખાલી જગ્યામાં લખો અહીં નીચે હેલિકોપ્ટર પણ આપેલું છે અને ઉપર શેપ્સ આપેલા છે હવે આ હેલિકોપ્ટર દોરવામાં કયા શેપ કેટલી વાર વપરાયા છે તે તમારે કાઉન્ટ કરવાનું છે અને આપેલ જગ્યામાં લખવાનું છે અહીં તમે જોઈ શકો છો ફર્સ્ટ હાફ સર્કલ જે છે તેનો માત્ર એક જ વાર ઉપયોગ થયો છે માત્ર તેની બાજુના ખાનામાં શું લખશો વન એવી જ રીતના સર્કલ ટ્રાયેંગલ સ્ક્વેર અને રેક્ટેંગલ આ બધા જ શેપ્સનો હેલિકોપ્ટર દોરવામાં કેટલી વાર ઉપયોગ થયો છે તે ગણવાનું છે અને આપેલ ખાનામાં લખવાનું છે ડિયર સ્ટુડન્ટ્સ હેલિકોપ્ટર દોરવાની મજા આવીને હવે આ એક્ટિવિટીમાં તમારે હેલિકોપ્ટર દોરવામાં કયો શેપ કેટલી વાર વપરાયો છે તેની ગણતરી કરવાની છે તે કાઉન્ટ કરવાનું છે અને આપેલ ખાનામાં તે લખવાનું છે આ તો તમને બધાને ચોક્કસ આવડશે પણ તેના માટે તમારે પહેલાં હેલિકોપ્ટર દોરવાનું છે અહીં જે પ્રમાણેની સૂચના આપી છે તે સૂચના વાંચતા જાઓ અને હેલિકોપ્ટર સ્ટેપ બાય સ્ટેપ દોરતા જાઓ કરશો ને બધા ખૂબ સરસ તમારું હેલિકોપ્ટર તૈયાર થઈ જાય એટલે તમારા શિક્ષકને બતાવવાનું ના ભૂલશો બતાવશો ને બધા સરસ અને સૂચનામાં તમે એમ પણ જોયું કે હેલિકોપ્ટર દોર્યા બાદ તેમાં રંગ પણ પૂરવાના છે તે તો તમને બધાને ખૂબ જ ગમે છે બરાબર ને તો સરસ મજાનું હેલિકોપ્ટર તૈયાર કરી તમારા શિક્ષકને ચોક્કસથી બતાવજો તો બાળ મિત્રો આજે આપણે યુનિટ ટ્વેલ્વ અને યુનિટ થર્ટીનમાં જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે સમજવાનો પ્રયત્ન કર્યો છે મને ખ્યાલ છે તમને બધાને ચોક્કસ સમજાઈ ગઈ હશે બરાબર ને તો હવે તમારે શું કરવાનું છે આ જે પ્રવૃત્તિઓ આપણે કરી તેનો મહાવરો કરવાનો છે તેમાં જે લખવાનું બાકી છે તે તમારે સમજીને લખવાનું છે તમને જો ના સમજ પડે તો તમારા માતા પિતા મોટાભાઈ બહેન કે તમારા મિત્રોની મદદથી પણ તમે પૂરી શકો છો પૂરશો ને બધા સરસ તો ફરી મળીશું નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે ત્યાં સુધી શીખેલ સમજેલ પ્રવૃત્તિનો મહાવરો કરતા રહો તે લખતા રહો અને સુરક્ષિત રહો બાય બાય